તો આખરે વિધાનસભાને અધ્યક્ષે પણ નિર્ણય લઈ લીધો અને અમરીશ દેર અને પ્રતાપ દુધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે કે બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તો સામે પક્ષેથી અવાજ પણ આવી રહ્યો છે કે સજા અમે એકલા કેમ ભોગવીએ, ભાજપને સજા કેમ નહીં. ચલો આ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે જે ચોંકાવનારા નિર્ણય છે અને ચોંકાવનારા જે આ દ્રશ્યો છે તે અંગે કે કેટલું શોભે છે ગુજરાતને આ પ્રકારની મારામારી. ને જ્યારે ધારાસભ્યો આ પ્રકારની મારામારી કરતા હોય ત્યારે લોકો પાસેથી શું અપેક્ષા રાખશો? આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. આપણી સાથે જગદીશભાઈ પંચાલ, ધારાસભ્ય, ખુદ આપણી સાથે જોડાયા છે બીજેપીના. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ એસએચ અય્યરજી આપણી સાથે વકીલ જોડાયા છે, કૃષ્ણકાંત ઉનડકટ વરિષ્ઠ પત્રકાર, અજયભાઈ નાયક વરિષ્ઠ પત્રકાર, મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. જગદીશભાઈ, આખરે ગૃહમાં થયું હતું શું? વાંક કોનો હતો? કારણ કે કોંગ્રેસ તો એમ કહી રહી છે કે ફક્ત એક જ ચશ્માથી જોવામાં આવી રહ્યું છે. કારણ કે કોંગ્રેસને જ ફક્ત શા માટે સજા, બીજેપીના ધારાસભ્યોને કેમ નહીં? વિક્રમભાઈ મેડમ અને અધ્યક્ષ વચ્ચે જ્યારે સંવાદ ચાલતો હતો ત્યારે અમરીશભાઈ ડેર વેલમાં ગતિ આવ્યા. અધ્યક્ષ દ્વારા 13 વખત તો વિક્રમભાઈ મેડમને કહેવામાં આવ્યું કે આપ આપનું સ્થાન મેળવી લો, આપને બોલવાની તક પછી આપું છું. અને અમરીશભાઈ ડેરને અધ્યક્ષ દ્વારા લગભગ 26 વખત કહેવામાં આવ્યું છે કે આપ આપનું સ્થાન મેળવી લો, હું વિક્રમભાઈ સાથે વાત કરું છું. શૈલેષભાઈ પરમાર અને પરેશભાઈ ધાનાણી પણ વિક્રમભાઈ માડમને સમજાવતા હતા. એટલામાં જ અમરીશભાઈ ડેર એકદમ એગ્રેસિવ મૂડમાં આવી અને અધ્યક્ષ સાથે જેમ તેમ વાતો કરવા માંડ્યા. કોંગ્રેસના બધા જ ધારાસભ્યો પોતાના સ્થળ ઉપર પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા. આ બાજુ ભાજપના ધારાસભ્યો પણ ત્યાં ઊભા થઈ ગયા એમની જગ્યા ઉપર. હું જ્યારે લોન્જમાં બહાર હતો, લોન્જમાં મેં ટીવીમાં જોયું કે કોંગ્રેસના ધારાસભ્યો હોબાળો મચી રહ્યા છે. એટલે હું કોંગ્રેસ ત્યાં આવીને મારી સીટ ઉપર જ્યારે બેઠો ત્યારે અમરીશભાઈ દ્વારા અધ્યક્ષ સામે ટિપ્પણી ખરાબ રીતે કરવી આપવાની હતી કે અમારી ટ્રેઝરી બેન્ચ જ્યારે બોલવાની હા પાડે છે તો તમે કેમ ના પાડો છો એમ. ત્યારે જ ભાજપના ધારાસભ્યો દ્વારા અને હું, હસમુખભાઈ પટેલ, નિમાબેન આચાર્ય એમને કીધું કે ભાઈ આપ આપની જગ્યાએ સ્થાન મેળવી લો. એટલામાં જ પ્રતાપભાઈ દુધાત એગ્રેસિવ મૂડમાં આવી માઇક તોડી અને સીધા જ નિમાબેન આચાર્ય તરફ દોડ્યા. નિમાબેન આચાર્ય નમી ગયા અને તરત જ મારી તરફ એમણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સાર્જન તો આવી ગયા. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ બધાને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. હું દૂર ઊભો હતો ત્યારે સાર્જોટોના હાથમાંથી છટકી અમરીશભાઈ ડેર દ્વારા પાછળ ફરી અને અમે જે 8-10 ધારાસભ્યો શાંતિથી ઊભા હતા, બીજા અમારા મહિલા ધારાસભ્યો હતા, સીમાબેન મોહિલે, સંગીતાબેન પાટીલ, બધા જ ત્યાં ઊભા હતા. ત્યાં એ ધારાસભ્યો પર હુમલો કર્યો. મને પણ પીઠમાં એમણે મુક્કો મારવાનો પ્રયાસ કર્યો. આટલેથી વાત અટકતી નથી. સાર્જન્ટો ફરીથી આવ્યા, ધારાસભ્યો છૂટા પડ્યા અને હું, ભૂપેન્દ્રસિંહ, ઈશ્વરભાઈ પરમાર, પંકજભાઈ દંડકસિંહ, અર્જુનભાઈ સંઘવી જ્યારે બહાર લોબીમાં ગયા, લોબીમાં નીકળતા ત્યાં બળદેવજી ઠાકોર અને અમરીશભાઈ ડેર ફરીથી આવ્યા, ફરી અમારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અમને જાનથી મારી નાખવાની ધમકી આપી, અમારા હાથ પગ તોડી નાખવાની ધમકી આપી. આવું વરવું દ્રશ્ય ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. 182 ધારાસભ્યોનું દુઃખ થયું છે, સાથે સાથે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાનું દુઃખ થયું છે કે લોક મંદિરમાં ઇતિહાસમાં ક્યારેય પણ ના બની હોય એ વરવી ઘટના બની છે. જી જગદીશભાઈ, પરંતુ આ આ એક પક્ષની વાત છે. બીજો પક્ષ એવું કહી રહ્યો છે, જો કે તેમના પ્રતિનિધિ આવશે ત્યારે તે વિશે વાત કરશે, પરંતુ તે પક્ષ તરફથી અત્યારે હું ફક્ત આપને એ વાત કહું કે બીજો પક્ષ એવું કહી રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી અમને ઉકસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને માટે આ આ બધા પ્રયત્નો બીજેપી કરી રહી છે. મેં હાઉસમાં અધ્યક્ષની હાજરીમાં કીધું છે, જ્યારે શૈલેષભાઈ પરમારે અને પરેશભાઈ ધાનાણીએ મારી પર આક્ષેપ કર્યો કે જગદીશભાઈ અસંસદે શબ્દો બોલ્યા છે, તો મેં કીધું છે અને કે એક અઠવાડિયાથી હેરાન કરતા હતા, તો મેં એવું કીધું છે કે અધ્યક્ષની મંજૂરી લઈ એક અઠવાડિયાના વિડીયો રેકોર્ડ જોઈ લો, આજના વિડીયો રેકોર્ડ જોઈ લો, મારો પક્ષ બદનામ થાય, મારી જનતાએ જેને મને વોટ આપ્યો છે એ જનતાનો દુઃખ થાય કે અમે કેવા વ્યક્તિને ચૂંટીને મોકલ્યા છે. એટલા માટે રેકોર્ડની બધી જ બાબતો ચકાસી લો, ત્યાં સ્ટેનો દ્વારા પણ લખાણ લખવામાં આવે છે, બધી જ બાબતો ચકાસી લો. અને મારાથી 1 ફૂટ દૂર જ્યારે નિમાબેન બેસે છે, એક માતૃતુલ્ય સિનિયર ધારાસભ્ય ત્યાં બેસે છે, મારી બિલકુલ બાજુમાં હસમુખ પટેલ બેસે છે, આ કોઈએ પણ મારો અસંસદીય શબ્દ સાંભળ્યો નથી, તો 15 કે 20 ફૂટ દૂર ઉભેલા પ્રતાપભાઈ દુધાતે આટલા બધા ઘોંઘાટમાં અસંતોષ શબ્દ સાંભળ્યો ક્યાંથી?
પ્રકાશ પાડશે અય્યર સાહેબ, કારણ કે જે મૂળ મુદ્દો હતો જે વિશે ચર્ચા થવી જોઈતી હતી, જેનો જવાબ કોંગ્રેસ માંગી રહી હતી, એક વિપક્ષ તરીકે તેનો પણ તેની પણ જવાબદારી છે જવાબ માંગવાની, એ જવાબ ક્યાંક ન મળ્યો અને આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો મારામારી ઉપર. બિલકુલ સાચી વાત છે, ધાંધલ ધમાલ થઈ એ તો વખોડવા લાયક છે, પરંતુ એ શા માટે થઈ એ મહત્વનો મુદ્દો છે. 2008 માં 3 જુલાઈ 2008 આ દિવસ એવો હતો જ્યારે આસારામ બાપુના આશ્રમમાં 2 બાળકો ગુમ થયા હતા અને 5 તારીખે તેમની તે બંને બાળકોની લાશ નદીના પટમાંથી મળી આવી અને આ રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી, કારણ કે એક બાળકના શરીરમાંથી અંગો ગુમ થઈ ગયા હતા જ્યારે બીજા બાળકનું શરીર અકબંધ હતું અને એમના વાલીઓ તરફથી એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ બાળકોને તાંત્રિક વિધિ માટે મારી નાખવામાં આવ્યા છે. એ બાબતમાં તોફાન પણ થયું, ઘણા આંદોલન પણ થયા. આખરે સરકારે એવો નિર્ણય લીધો કે આનું સત્ય શોધવું જરૂરી છે. જો મહત્વની બાબત શું છે, સરકારને એવું લાગ્યું કે આ સત્ય જ શોધવું જરૂરી છે, એટલે એ સત્યને શોધવા માટે જસ્ટિસ ડીકે ત્રિવેદીની અધ્યક્ષતા હેઠળ એક કમિશનની રચના કરવામાં આવી હતી 2008 માં અને આ કમિશન લગભગ 5-1 વર્ષ સુધી ચાલ્યું. લગભગ 200 થી ઉપરાંત સાક્ષીઓની જુબાની લેવામાં આવી, બધા ડોક્યુમેન્ટરી એવિડન્સ પણ લેવામાં આવ્યા અને અંતે 2013 માં આ કમિશને પોતાનો રિપોર્ટ સુપ્રત કર્યો સરકારને. આ રિપોર્ટમાં શું લખ્યું છે કોઈને ખબર નથી. હવે આ વાતને પણ 5 વર્ષ થઈ ગયા, તો આ રિપોર્ટને સરકારે કાયદા પ્રમાણે 3 માસની અંદર વિધાનસભાની અંદર રજૂ કરવું જોઈએ, પરંતુ રજૂ કર્યું નહીં અને આજ દિન સુધી રજૂ કર્યું નથી. કારણ કે એ લોકો કહે છે કે તો વિચારણા હેઠળ છે. 5 વર્ષ સુધી આટલી બધી વિચારણા, એવો તો કેવો ગંભીર વિચારણા વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરે છે. જી જગદીશભાઈ, થાય છે કે સરકાર આમાં કંઈક છુપાવવા માંગે છે. સત્ય શોધવા માટે જે કમિશન નિમવામાં આવ્યું હતું એ સત્યને છુપાવવા માટે સરકારનો પ્રયાસ કરવામાં આવે છે, એવું સ્પષ્ટ જાણી આવે છે. સત્ય જે હોય એ બહાર આવવું જોઈએ. જી જી જગદીશભાઈ, આપ માનો છો સત્ય બહાર આવવું જોઈએ? સત્ય 100% બહાર આવવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે દિવસથી સુશાસન સંભાળ્યું છે એ દિવસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આજના યુવાનોને કદાચ એ પણ ખબર નહીં હોય કે રમખાણ શું છે, હુલ્લડો શું છે કે કરફ્યુ શું છે. અમારી સરકાર દરેક જણના નાના નાના વ્યક્તિ સત્યની સાથે નિસ્બત છે. ઠીક છે ઠીક છે, સવાલ આજ આવે છે કે જ્યારે ચર્ચા કરવા બેસીએ ન્યાય મળે એના માટે અમારી સરકાર પર આપણે લાઈવમાં પ્રયાસ કરવામાં આવે છે. ઠીક છે, આ સવાલનો આપણે જવાબ લઈશું. આપણી સાથે અનિલભાઈ પણ જોડાઈ ગયા છે અને નૌશાદભાઈ પણ જોડાઈ ગયા છે, રોકાઈ રહ્યા છે બ્રેક માટે. બિગ બાદ આપનું સ્વાગત છે અને વિધાનસભામાં ગુંડાગર્દી, ધારાસભ્યો ભાન ભૂલ્યા તેની જ વાત થઈ રહી છે અને દ્રશ્યો જ ગવાહી પૂરી રહ્યા છે. આપણી સાથે નૌશાદભાઈ પણ જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. નૌશાદભાઈ, આખરે જગદીશભાઈએ તેમનો પક્ષ મૂકી દીધો, જે થયું હતું તે તેમણે વર્ણવ્યું, આખરે થયું હતું શું એ શોર્ટમાં, કારણ કે બીજા પણ આપણા મિત્રો છે તેમની પાસે જઈશું પછી. બિલકુલ, કેમ કે જે આ ઘટના ઘટી એની ખૂબ નજીકમાં મારી બેઠક છે, એકદમ જગદીશભાઈ પંચાલ પણ ખૂબ મારી બાજુમાં જ બેસે છે અને આ ઘટનાનો સરવાળો ગણી શકાય. પહેલી વાત તો કે આજની જે ઘટના છે ખૂબ દુઃખદ છે અને એને કોઈ સંજોગોમાં આજની ઘટનાનો બચાવ થઈ શકે એવો નથી અને આના માટે જે કંઈ શબ્દો વાપરવા પડે એ પણ ઓછા છે. નંબર 2, એક વિરોધ પક્ષ તરીકે 1.5-3 લાખ લોકોના પ્રતિનિધિત્વ તરીકે આ વિધાનસભાનું જે ફોરમ છે ત્યાં પ્રજાનો અવાજ ઉઠાવવાની આ એકમાત્ર તક છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એક અમારી ઇન્ટરનલ મિટિંગની અંદર પણ એક અસંતોષ હતો 2-3 બાબતમાં, કે એક તો પૂરક પ્રશ્નોની અંદર અમને અમુક સભ્યોને બોલવા દેવામાં આવતા ન હતા એવી એક લાગણી હતી. નંબર 2, કે જ્યારે પણ અમારા સભ્યો બોલવા ઊભા થાય ત્યારે અમારા વિધાનસભાના માન્ય સદસ્ય 2-3 સદસ્યશ્રીઓ અચૂકપણે એવી ગંદી કોમેન્ટો કરે કે જેના કારણે સામાન્ય રીતે માણસ ગુસ્સો ન કરવો જોઈએ તો પણ ગુસ્સો આવી જાય. આટલા સમયથી ખૂબ એના ઉપર સંયમ રહ્યો. પણ કોઈ માઇક તો ન ઉઠાવે, મારા પહેલા શબ્દો કે આ ઘટનાનો આપણે બચાવ કરી શકીએ એમ
નથી. એક્ઝેક્ટલી આ ઘટનાની આપણે ભરપૂર નિંદા કરીએ છીએ, આમાં ક્યાંય જ બચાવવાની વાત નથી. સવાલ એ છે કે ક્યારે પણ તાલી એક હાથે પડતી નથી. પણ જગદીશભાઈ કહે છે હું કંઈ બોલ્યો જ નથી, હું શબ્દો જ નથી બોલ્યો. વાત એ છે આનું પ્રૂફ શું, એમ કે છે કે હું બોલ્યો નથી. આટલા બધા લોકોની વચ્ચેથી એક વ્યક્તિ સામેથી આવી અને બધાને છોડી એક જ વ્યક્તિ ઉપર શા માટે એને કર્યું, કેમ આજુબાજુના કોઈના ઉપર એને ન કર્યું? જગદીશભાઈ અને આના ઉપર કોઈ આપનો જવાબ છે? નંબર બે, એક જ બે જ મિનિટમાં. નંબર બે કે જ્યારે આખી ઘટના ઘટી ગઈ તો એના જે અમારા માન્ય સદસ્ય શ્રી જગદીશભાઈ હોય કે પછી અમારા હર્ષ સંઘવીજી હોય, બરોબર, એ હર્ષ સંઘવી તો બહુ પાછળ બેસે છે. હર્ષભાઈ તો ઓકે, ત્યાંથી દોડીને એકદમ આવ્યા, સાર્જન્ટો એમના પકડી લીધા અને એટલો બધો હુમલો કરવા માટે આવેલા. અને જો વિધાનસભાની તમામ ક્લિપો અમે માંગણી કરી આજે કે તમે આ ઘટના ઘટી ચાલુ થઈ ત્યારથી લઈને અંત સુધીની બધી જ ક્લિપો પબ્લિક ડોમેનની અંદર મૂકો. વાંક કોનો હતો, કારણ કે બીજેપી કોંગ્રેસ અને કોંગ્રેસ બીજેપી ની વાત કરી રહ્યા છે. જી પ્રતાપભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચે છે? જી પ્રતાપભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચે છે? આપ લાઈવ છો? જી જી, આખરે શું થયું હતું, વાંક કોનો હતો? કારણ કે એક તરફ કહેવામાં આવ્યું છે કે ઉશ્કેરવામાં આવે છે, બીજી તરફ અપશબ્દો બોલવામાં આવે છે, આ તમામ પ્રકારની વાતો આવી રહી છે. સંધ્યાજી, આપતા મારફત હું પ્રજા સમક્ષ વાત મૂકવા માંગુ છું કે આજનો જે બનાવ બન્યો કલંકિત છે, દુઃખદ ઘટના છે. આજે મંદિરની અંદર બનાવ બન્યો એનો મને રંજ છે, આપને એક છોકટ કરું. પણ એવું તો શું બન્યું કે આ બનાવ બનવા પાછળ પ્રેરિત આયોજન હોય, કાવતરું હોય, ઉશ્કેરાટ કરાવવા માટેનું આયોજન હતું. અને માબેન સામી ગાળો બોલવી અને મારે સાંભળવી એ મારા માટે દુઃખદ ઘટના હતી. ને જે ક્ષણભર માટે આપને ટાંચણી વાગે ને શીશનો અવાજ આવે, હું ઊભો છું ક્યાં, કઈ રીતનો બનાવ બન્યો, જગદીશભાઈ સાથે જ આ બનાવ શા માટે બન્યો, એની પાછળ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ હલકી કક્ષાના જગદીશભાઈ જવાબદાર આપ છો તેવું કહી રહ્યા છે. પ્રતાપભાઈ, આનો જવાબ જોઈએ મને આપની પાસેથી. અને જી જગદીશભાઈ, મારાથી એક ફૂટ, મારાથી એક ફૂટ દૂર નિમાબેન બેસે છે, મારી બિલકુલ અડીને હસમુખ પટેલ બેસે છે, પ્રતાપભાઈ જ્યાં ઉભા હતા ત્યાં મારાથી 20 ફૂટ દૂર ઉભા હતા. જો નિમાબેને કંઈ મારા મોઢામાંથી શબ્દ નથી સાંભળ્યા, હસમુખભાઈ નથી સાંભળ્યા, તો આટલા બધા ઘોંઘાટમાં પ્રતાપભાઈ એ શબ્દ ક્યાંથી સાંભળ્યા? છેલ્લા 5-7 દિવસ થી તમારી કોમેન્ટ, તમારી વ્યક્તિગત આરોપો, વ્યક્તિગત તમારી હરકતો, આજે તમે એક બોર્ડર છૂકીને કાર્ય કર્યું છે. જે બનાવ બન્યો એનું મને દુઃખ 100% છે, પણ શરૂઆત તમે કરી છે. તમે સેકન્ડ ટાઈમ ધારાસભ્ય છો, તમે ભારતીય જનતા પાર્ટી સરકારના જવાબદાર માણસ છો. વિધાનસભાના વિપક્ષ તરીકે અમે વિરોધ કરતા હોય ત્યારે હલકીને નિમ્ન કક્ષાનું કાર્ય કરીને તમે ઉશ્કેરાટ કરવાનો પ્રયાસ 100% કર્યો. અને આજે મંદિરની અંદર કલંક લગાડવાની શરૂઆત જગદીશભાઈ પંચાલ તરફથી થઈ એક્શનનું રિએક્શન થયું છે. ટાંચણી મારી શીશ આવવાનો અવાજ આવ્યો છે. જી જી પ્રતાપભાઈ, 3 વર્ષ માટે સસ્પેન્ડ છો આપ, આ વિશે કઈ કહેશો? મીડિયા સમક્ષ પ્રજાજનને કહેવા માંગુ છું કે આ બનાવ આજ મારા માટે દુઃખદ ઘટના અને દુઃખદ બનાવ 100% છે, પણ હિન્દુસ્તાનની અંદર આવો 3 વર્ષનો સસ્પેન્ડનો ઓર્ડર કરવો અને ભારતીય જનતા પાર્ટીનો પ્રસ્તાવ લાવવો, આવનાર દિવસોની રાજ્યસભાની ચૂંટણી કંઈક ગંધ આવી રહી, 3 ધારાસભ્યોને, 2 ધારાસભ્ય અમરીશભાઈ, હું, મારા બલદેવસિંહજી તો સમાધાનની અંદર હતા, એને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવા, આજે અમારા સંખ્યાબળ ઘટાડવા માટેનો પ્રયાસ થાય છે. વિધાનસભાની અંદર અમને નહીં બેસવા દેવાનો પ્રયાસ થાય. હું મીડિયા મારફત જનતાને કહેવા માંગુ છું કે મીડિયાને આપ, ભારતીય જનતા પાર્ટીમાં નૈતિકતા હોય, એનામાં હિંમત હોય તો મીડિયાને તમે વિધાનસભાની અંદર બેસવા દો. પ્રજાના પ્રશ્નોને અમે ઉજાગર કરવાનો જે પ્રયાસ કરીએ અને જે બનાવો બની રહ્યા
એ મીડિયા મારફત જનતા સમક્ષ જાય. આજે 3 વર્ષનું સસ્પેન્શન એ બહુ મોટી કલંકિત ઘટના, એટલા માટે કહી શકું સસ્પેન્ડ મને સત્ર પૂરતો કર્યો હોત તો હું સજા ભોગવવા માટે તૈયાર હોઉં. પણ હવે પ્રતાપભાઈ મોકો પણ આપે આવ્યો છે, દ્રશ્યો પણ એ ગવાહી પૂરી રહ્યા છે, પણ આપણે ન ભૂલવું જોઈએ. ઠીક છે અજયભાઈ, એક ક્વિક રિએક્શન આપના તરફથી લેવા ઈચ્છીશ કે આ જે સમગ્ર ઘટના બને છે, ભૂતકાળમાં પણ એક આવી ઘટના બની હતી 2017માં. ઠીક છે હા અજયભાઈ, 100% બંને પક્ષે કોઈને વખાણવા જેવા નથી. આજની જે ઘટના બની છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય, કોંગ્રેસની જે દલીલ છે થોડી હાસ્યાસ્પદ એટલા માટે છે કે એ લોકો સતત એવું જ કહે છે, ભલે ધાનાણી હોય કે બીજા નેતા હોય, એવું જ કહેતા રહ્યા છે કે અમને ઉશ્કેરવામાં આવ્યા હતા. અરે ઉશ્કેરવામાં આવ્યા હતા, બાળક તો છો નહીં. આમ તો સંસદનું થાય છે, લોકસભા રાજ્યસભા બંનેનું, એટલે આ પણ થવું જોઈએ. કેટલીક વિધાનસભામાં પણ આ વસ્તુ થઈ રહી છે, એટલે એ જો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે તો એનો કોઈ વાંધો પણ હોવો ન જોઈએ. અને કોંગ્રેસની જે માંગણી છે યોગ્ય પણ છે, એટલે ભાજપ પક્ષે જો બધું ખરું હોય, સાચું હોય, ને એ જો એકદમ ફ્રેન્ક હોય, જો ખરેખર સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં માનતો હોય ભાજપ, તો એને લાઈવ ટેલિકાસ્ટની મંજૂરી આપવી જોઈએ. જી ઠીક છે, આ સવાલ સાથે આપણે પાછા ફરીશું. અનિલભાઈને મારો આ સવાલ હશે, રોકાવું પડશે એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વિધાનસભામાં મારામારી, લોકશાહીના મંદિરમાં ગુંડાગર્દી. અનિલભાઈ, ગલી મોહલ્લામાં બોલે તેવા શબ્દો બોલવા, મારામારી કરવી, ગુંડાગર્દી કરવી, આ દ્રશ્ય શોભે છે ગુજરાતને? દેશની લોકશાહીના ઇતિહાસમાં મને લાગે છે કે આજે કલંકિત દિવસ આજે નોંધાયો, એમાં કારણભૂત જો કોઈ હોય તો એ કોંગ્રેસના ધારાસભ્યો છે. સંધ્યાજી, હું આપને કહું કે કોંગ્રેસની કિતાબમાં આવા ગુંડાગર્દીના ઇતિહાસના અનેક અધ્યાયો લખાયેલા છે. મને હજુ પણ એ સીન, આજના જેવો સીન, ચંદુભાઈ ડાભી કોંગ્રેસના જે તે વખતે વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા અને સુરેશ મહેતાની પૂર્ણ બહુમતવાળી સરકાર હતી, ત્યારે પણ આ જ રીતે માઇકો તોડી નાખ્યા હતા, અધ્યક્ષ પર ફેંકવામાં આવ્યા હતા અને ગૃહમાં અરાજકતાનું, આતંકવાદ જેવું વાતાવરણ ઊભું કર્યું હતું કોંગ્રેસે. 2001માં આ જ રીતે અધ્યક્ષના સચિવ, વિધાનસભાના મુખ્ય સચિવનું માઇક તોડીને ત્યાં આગળ ફાઇલો ફેંકીને સીધા ગયા એમની ઉપર કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહના પડઘા પડ્યા છે રાજુલામાં, રાજુલાના હિંડોળના ચોકડી પર ચક્કાજામ થયો છે. ભાવનગર ઉના સ્ટેટ હાઈવે કોંગ્રેસી કાર્યકર્તાઓએ બંધ કર્યો છે, રોડ પર ટાયરો સળગાવી ધારાસભ્ય અમરીશ ડેના સમર્થનમાં ઉમટ્યા છે કોંગી કાર્યકર્તા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રસ્તો જામ કરવામાં આવ્યો છે, રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યા છે, વાહનો થંભી ગયા છે. હવે આપ જોઈ શકો છો કે વિધાનસભાની જે આજે મારામારી હતી, જે ગુંડાગર્દી હતી, હવે તે ક્યાં પહોંચી છે? રસ્તા પર પહોંચી છે અને હવે આમાં લોકોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, વિધાનસભાથી લઈ અને રસ્તા સુધી આજે સમરાંગણ થયું તેના આ દ્રશ્યો છે. પ્રતાપભાઈ, એક તો વિધાનસભામાં મારામારીના આજે દ્રશ્યો છે અને ત્યારબાદ રસ્તા પર આ રીતે ઉમટી આવવું, આ આ આ દ્રશ્યો શું કહે છે? સંધ્યાજી, હું મારી વાત પૂરી કરું. એક સેકન્ડ અનિલભાઈ, પ્રતાપભાઈ, હા, લોકો એનો અવાજ. જી, લોકશાહીમાં લોકોની જે કાર્યકર્તા હોય, લોકો જેમને સહાતા હોય, એમના વિસ્તારની અંદર કંઈ પ્રદર્શન કરાય તો મને ધ્યાનમાં નથી. આપના મીડિયા મારફત મને હમણાં ખબર પડી તો આપના મારફત હું એ કાર્યકર્તા યા તો એ સાહકોને અપીલ કરું છું કે આપણે ગરવી ગુજરાતના લોકો છીએ, ગાંધીના ગુજરાતના લોકો છીએ. બનાવ જે બની ગયો એનું દુઃખ અને રંજ હોઈ શકે, પણ એની પાછળ જાહેર હિત કે જાહેર લોકોને યા તો કોઈ જનતાની પ્રોપર્ટીને યા તો સરકારની પ્રોપર્ટીને નુકસાન થાય એ અયોગ્ય છે. જી જી, જગદીશભાઈ, આ જે દ્રશ્યો છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, શું વિધાનસભાનો જવાબ હવે રસ્તા પરથી આપવાનો પ્રયત્ન? બે 2017ના ઇલેક્શનમાં કોંગ્રેસ દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું હતું
કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે કે આ કોંગ્રેસ દ્વારા કેવું નવસર્જન આવી રહ્યું છે અને આનો જબરજસ્ત જવાબ આ ગુજરાતની જનતા, સમગ્ર દેશની જનતા 2019માં ફરીથી કોંગ્રેસને આપશે. અચ્છા, હવે સીધું 19 પર આપણે પહોંચી જવાનું છે. પ્રતાપભાઈ, 19 માં જવાબ લેવા માટે તૈયાર રહેજો. જગદીશભાઈ સીધી રીતે આપને કહી રહ્યા છે. જી જગદીશભાઈ ને આજની વાતનું કોઈ દુઃખદ નથી. જે જગદીશભાઈ કોઈ જનતાને ગાળ બોલી શકતા હોય, જે જગદીશભાઈ વિધાનસભાની અંદર 8 દિવસથી વ્યક્તિગત ગાળો બોલી શકતા હોય, જે જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટીના બીજી ક્રમના ધારાસભ્યોએ સત્તાના મોહની અંદર લોકશાહીના ખૂન કરવા માટેના પર્યાય બનતા હોય, આજના કલંકિત દિવસ પાછળ કોઈ જવાબદાર માણસ હોય એમને જરા રંજ પણ નથી ને 19ની વાતો કરે, આનાથી તો વિશેષ શું દુઃખ હોઈ શકે. જગદીશભાઈ, કોંગ્રેસ કહે છે જવાબદાર આપ છો, શરમ આવવી જોઈએ. સંધ્યાબેન, મેં હાઉસ ના ફ્લોર ઉપર કીધું છે જાહેર જવાબદાર વ્યક્તિ તરીકે કે અધ્યક્ષ 8 દિવસના વિડીયો રેકોર્ડ જોઈ લે, આજનો પણ વિડીયો રેકોર્ડ જોઈ લે. જો મારું ક્યાંય અસંસદ શબ્દ મારા દરવાજે બોલાયો હોય તો ચોક્કસ મને સસ્પેન્ડ કરે ને હું પોતે જવાબદાર રીતે તરીકે હું સામેથી રાજીનામા આપવા તૈયાર છું. શૈલેષભાઈ, પરેશભાઈ ધાનાણી અને પ્રતાપભાઈ જુદા જે આક્ષેપ મારી પર લગાવી રહ્યા છે, સારાસર જુઠ્ઠો આક્ષેપ છે, એ પણ સામે ચેલેન્જ ફટકારું છે એમની સામે. અત્યારે એ સામે રાજીનામું આપી દે. જી જી, નૌશાદભાઈ આપને કંઈ કહેવા ઈચ્છી રહ્યા છે? હા, માન્ય જગદીશભાઈ જે વાત કરે છે કે એમણે ગૃહમાં પણ વાત કરી હતી, આ માત્ર એક સ્ટન્ટ એક પ્રકારનું છે માન્ય જગદીશભાઈની વાત. કેમ કે ગૃહની અંદર જે રેકોર્ડિંગ થાય છે એ રેકોર્ડિંગ જ્યાં સુધી તમે માઇકમાં ન બોલો ત્યાં સુધી એક પણ શબ્દ રેકોર્ડ થઈ શકે નહીં. એટલે એમને ખ્યાલ છે કે આ વસ્તુ મારી રેકોર્ડ ઉપર ન આવી શકે. નંબર બે, કે વિડીયો રેકોર્ડિંગની અંદર ગાળ બોલે છે એના રેકોર્ડ થઈ શકતો હોય. હા, આજની ઘટના માટે હું ચોક્કસ આપના માધ્યમથી વાત કરવા માંગુ છું, સમગ્ર ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું કે આજની ઘટનાના તમામ વિડીયો ફૂટેજ એ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે. તેમ છતાં પણ મીડિયાના મિત્રો દ્વારા ઘણી બધી વિડીયો ફૂટેજ અત્યારે પણ વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી રહ્યા છે. આપ સૌ એ જેટલા ફૂટેજ અવેલેબલ છે એને પણ જોશો તો આપ સ્પષ્ટપણે તમને લાગશે કે જે પ્રકારે હર્ષ સંઘવી ત્યાંથી દોડીને આવે છે અને સાર્જન્ટો પકડી રાખે છે, જે પ્રકારે બીજા અમારા ધારાસભ્ય મને પંડ્યાભાઈ છે એ પણ દોડીને આવે છે, એમને ખૂબ જનૂનપૂર્વક ત્યાં છે. હું પોતે ત્યાં અમરીશભાઈને 7 થી 8 ધારાસભ્યો નીચે પાડી લાતો ઘૂસાથી મારતા હતા. હું ભાજપના ધારાસભ્યોને પકડી પકડીને બચાવતો હતો, ત્યાં જ ઉભો હતો. જે પ્રકારની ગંદી કાન ફાટી જાય એવી ગાળો બોલી રહ્યા હતા ભાજપના ધારાસભ્યશ્રીઓ, એ શબ્દો અહીં બોલી શકાય એવા નથી. નંબર બે, કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી પોતાના બહુમતીના જોરે, અમે સ્પષ્ટ કીધું, અમારા અમારા માન્ય નેતા એમ કીધું કે સાહેબ અમે અમારા ધારાસભ્યનો બચાવ નથી કરતા, પરંતુ આ ઘટનાની અંદર જે કોઈ લોકો જવાબદાર હોય ભવિષ્યની અંદર ક્યારે પણ અવકૃત્ય ન થાય એના માટે તમામ વિડીયો ફૂટેજ જુઓ. 7 થી 8 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સીધી રીતે જગદીશભાઈ અને હર્ષભાઈ આ બંને પણ 3-3 વર્ષ માટે સસ્પેન્ડ થવા જોઈએ. જગદીશભાઈ, શું બધા જ વિડીયો બહાર આવવા જોઈએ જે રીતે કોંગ્રેસ માંગ કરી રહી છે? સાચું બધું હોય તો બધા વિડીયો સામે બહાર ના આવવા જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના બહુમતીના જોરે જે પ્રકારનો એમણે સજાનો પ્રસ્તાવ પાછળ કર્યો છે, તમે દુઃખદ છે અને ભૂલસભાઈ ફાડ્યો છે, તમે મને પણ તક આપો. જી જી, એક મિનિટ જગદીશભાઈ પાસેથી જવાબ લઉં પછી આપની પાસે આવું અનિલભાઈ. હા જગદીશભાઈ, બધા જ વિડીયો આવવા જોઈએ બહાર, જો બધા જો બીજેપી પણ સાચી હોય, કોંગ્રેસ પણ જો ખોટી હોય જે રીતે આપ કહી રહ્યા છો. સંધ્યાબેન, મીડિયાના તમામ મીડિયાના એક મીડિયાની લોબી બનાવેલી છે, મીડિયાના તમામ મિત્રો ગૃહમાં હાજર હતા અને મીડિયા કદાચ ક્યારેય જૂઠું બોલતી નથી. મીડિયા એક મિરર છે અને જે સમગ્ર જનતાના મીડિયાના તમામ મિત્રો ત્યાં હાજર હતા અને એમને પણ સાક્ષી તરીકે બોલાવી શકો છો. જી જી, અમે ઠીક છે. કેકેજી, આ વિશે શું કહેશો? જે થઈ રહ્યું છે આખરે આ થવું જોઈએ? ગુજરાત પણ શરમ મહેસૂસ કરી રહ્યું છે. જે વિધાનસભાની ગૃહમાં થયું એ તો બહુ શરમજનક કૃત્ય છે અને અત્યારે પણ જે ચાલી રહ્યું છે, જે અંદરોઅંદર આક્ષેપબાજી, એ પણ બિલકુલ વખોડવા લાયક છે. તમે જુઓ, કોઈ સ્કૂલમાં છોકરાઓ ન ઝઘડે ને એવી રીતની ઝઘડાઓ જો વિધાનસભા ગૃહમાં થાય તો
તો એ કયા નેતાઓ કરે છે એના માટે એની સામે સૌથી મોટો સવાલ છે. અને બીજું બધું ઠીક, નેતાઓએ એ સમજવું જોઈએ કે લોકો તમને જુએ છે અને તમને જે જેના મતથી ચૂંટાઈને આવ્યા છે એમાં તમારી એક ઇમેજ છે અને એ લોકો તમારી ઇમેજને કેવી રીતે આંકશે એ જરાક વિચાર કરવાની જરૂર છે. બીજું વસ્તુ એ છે કે બીજા કોઈ રાજ્યમાં થયું હોત તો હજી કદાચ સમજી શકાત, અમુક રાજ્યોમાં આવી ઘટનાઓ બની છે પણ ગુજરાતમાં આવી ઘટના છે એ બિલકુલ બહુ જ અયોગ્ય જેને કહી શકાય એ પ્રકારની ઘટના છે. વસ્તુ એ છે કે આમાંથી તમે હજી બી કોઈ બોધપાઠ લેવા તો તૈયાર જ નથી, હજી બી એકબીજાની સામે આક્ષેપો જ થાય છે કે આમ હતું. અને કોંગ્રેસ એવો આક્ષેપ ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી જે વિડીયો જોવા મળ્યા છે એમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્યો મારી પાસે અત્યારે વિડીયો ફૂટેજ અવેલેબલ છે અને જો જોઈ શકાતું હોય તો સ્પષ્ટ દેખાય છે આની અંદર કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આ વિડીયો આપણે બતાવીશું અને હુમલો કરતા હતા. ઠીક છે નૌશાદભાઈ, એક બ્રેક માટે રોકાઈ રહ્યા છે, આ વિડીયો પણ આપણે બતાવીશું દર્શકોને બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહેશભાઈ, આખરે જે થઈ રહ્યું છે, ભૂતકાળમાં પણ એકાદ બે આવી નાની મોટી ઘટનાઓ બની છે, પરંતુ આની પાછળ જવાબદાર કોણ છે અને શું છે? સંજયજી, ઘણી ઘટનાઓ બની છે, એકાદ બે નહીં, કોંગ્રેસ નો તો આખો ઇતિહાસ છે કલંકિતાઓ. અચ્છા, પણ ગુજરાતને આપણે શું બતાવી રહ્યા છે? આપણું ગુજરાત તો ગતિશીલ ગુજરાત છે. ગુજરાત અનિલભાઈ અહીંયા તો બોલવા દો, અનિલભાઈ અહીંયા તો બોલવા દો, વિધાનસભામાં ના બોલો અહીં તો બોલવા દો મને, અનિલભાઈ મને અહીં તો બોલવા દો. જી અનિલભાઈ, અહીં તો મને પહેલી વખત તક મળી છે તો બોલવા દો. મહેશભાઈ મહેશભાઈ, કારણ કે કોંગ્રેસના નવસાદભાઈને ખૂબ સમય આપ્યો છે, મારે 5 મિનિટમાં છૂટા થવું છે. સંધ્યાજી, જી જી જી, જગદીશભાઈને પણ આપણે સમય આપ્યો, અનિલભાઈ જગદીશભાઈને પણ આપ્યો છે. ધારાસભ્યોને સાંભળ્યા? જી જી, મને જી આપની વાત પૂરી કરો. મને એવું લાગે છે કે કોંગ્રેસે ચોરી પર સીના ચોરી કરતી હોય એવું લાગે છે અને એક પ્રકારનું જે બચાવનામું જે રજૂ કરે છે કોંગ્રેસ, એમાં મને મારો પ્રશ્ન સંધ્યાજી એવો છે કે તમને કોઈ ઉશ્કેરે છે, ભલે નિર્દોષ માણસને તમે આજે ગુનાઇટ સાબિત કરવાની કોશિશ કરો છો, તો કોઈને માઇક હાથમાં પકડીને છુટ્ટું મારવાનો અધિકાર છે? મારવાની કોશિશ થઈ. અનિલભાઈ, હું આપને માત્ર એક જ વાત, એક જ પ્રશ્ન પૂછીશ. આપની વાત સાથે હું 100% સંમતિ પુરાવું, પરંતુ જે પ્રકારે અમરીશભાઈ ડેરને 7-8 ધારાસભ્યોએ નીચે પાડી લાતો અને ઘુસાથી માર માર્યો છે, જો આ દ્રશ્યો આપણી સામે આવે તો આપની પ્રતિક્રિયા શું હશે? મને માત્ર એટલું જ કહી આપો. ડોક્ટર અનિલભાઈ મને ખાલી એટલું જ કહો કે જો આવા દ્રશ્યો આપણી સામે આવે, કે જો આવા વિડીયો ફૂટેજ આપણી સામે આવે, તો આપણી પ્રતિક્રિયા આ પ્રકારનું કૃત્ય સજાને પાત્ર છે, માનો છો ને? માનો છો સજાને પાત્ર છે? નવસાદભાઈ, આપ નવસાદભાઈ, આપ આજે તેલંગાણામાં પણ કોંગ્રેસના બે ધારાસભ્યો કર્યું છે. જે પ્રકારે અમરીશભાઈ ડેરને નીચે પાડી વિધાનસભાના ફ્લોર ઉપર નીચે પાડી અને લાતો ઘૂંસાથી મારવામાં આવ્યું છે, એ દ્રશ્યો જો ગુજરાતની જનતા સામે આવે તો આપની પ્રતિક્રિયા શું હશે? ગુનો થાય કે ના થાય? આપની પાર્ટીને જે માંગ કરશો કે જે પ્રકારે પ્રતાપ દુધા આપણા ભગવાનજી અને તમે સજાનો પ્રસ્તાવ લાવ્યા છો, એ જ રીતે તમે તમારા ધારાસભ્યો સામે સજાનો પ્રસ્તાવ લાવશો કે કેમ? મારો સૌથી સરળ પ્રશ્ન, જે લોકો અમરીશભાઈ ને મારવામાં સામેલ હતા ચૂંટાયેલા એના વિડીયો રાજનીતિમાં કામ કરતા હોય અને સંસદીય પ્રણાલી હોય,
વિધાનસભામાં સંસદીય પ્રણાલી પ્રમાણે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ માંડીને કોઈ પણ પોલિટિકલ વ્યક્તિ સડકથી સંસદ સુધી અનેક રસ્તા છે પોતાના પ્રશ્નો રજૂ કરવાના, પરંતુ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને કોઈની ઉપર જીવલેણ હુમલો કરવો, આજે મારા જગદીશભાઈ પંચાલની સરળ પ્રકૃતિ એમની ઉપર જે રીતે જીવલેણ હુમલો કર્યો, ગઈ ટર્મમાં નિર્મલાબેન વાધવાણી ઉપર પણ આ જ રીતે જીવલેણ હુમલો થયો, નીમાબેન આચાર્ય પણ બચી ગયા. મને લાગે છે કે જે રીતે આ વિધાનસભામાં કોંગ્રેસ થોડી સીટો વધારાઈ છે એટલે એક પ્રકારનો સહાનુભૂતિ મેળવવાની પ્રયત્ન કરી રહ્યા ફ્લોર ઉપર સ્પષ્ટ કીધું છે. તમારે દ્રશ્યો જોવા હોય તો મારી પાસે છે, આપને જોવા હોય તો હું બતાવી શકું છું કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉશ્કેરાઈ ગયા હતા, કઈ રીતે સાર્જન્ટો એમને બચાવ્યા છે, કઈ રીતે સાર્જન્ટો એમને પકડી રાખતા હતા. અધ્યક્ષનો અધિકાર છે નૌશાદભાઈ, એમણે સૂચના આપેલી છે કે નવા સભ્યોએ પણ પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ન કરવું જોઈએ. વિધાનસભા ચાલુ થઈ છે ત્યારથી ક્યારેક લુખા જેવો શબ્દ વાપરવામાં આવે છે અને રોજ ધમાલ કરવામાં આવે છે. શા માટે કોંગ્રેસ વિધાનસભા હોય છે, ધારાસભ્યો હોય છે કે લોકોના પ્રશ્નો ત્યાં સુધી પહોંચે અને તે ઉકેલાય, આમાં તો આ બધું આટોપાઈ જાય છે, પેલું વળી જાય છે. મારા મિત્ર અય્યર સાહેબ વારંવાર કહી રહ્યા છે કે ધી કમિશન ઇન્કવાયરી એક્ટ 1952 અને એની જોગવાઈ છે કે એ કમિશન ઇન્કવાયરી એક્ટનો રિપોર્ટ પતી જાય પછી કેબિનેટમાં રજૂ કરવાનો હોય અને 3 જ મહિનાની અંદર એક્શન ટેકન રિપોર્ટ સાથે વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. હવે ગુજરાત વિધાનસભામાં એવું તે શું બને છે? આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા છે, લાખ 2 લાખની વાત નથી, નાણાવટી પંચમાં, ત્રિવેદીમાં, એમબી શાહમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો, પ્રજાના પૈસાના ખર્ચા થયા છે. આ રિપોર્ટ કેમ નથી થતો? કેમ નથી થતા? એટલે સવાલ એ છે, તમે જો ગુડ ગવર્નન્સ કહેતા હો, અનિલભાઈ મને સાંભળો, અનિલભાઈ મને સાંભળો તો ખરા, મને તકતો આપો. તમે બી વિધાનસભાની જેમ અહીંયા એ કરશો કે સાચી વાત નહીં સાંભળવા પ્રયત્ન કરો. હું કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય એની બાબતમાં તમારું શું મંતવ્ય છે? ધી કમિશન ઇન્કવાયરી એક્ટ હું એક જ વાત કરે 3 મહિનામાં રિપોર્ટ અમારો વિથ એક્શન ટેકન રિપોર્ટ કેમ નથી મુકાતો? બરાબર, અને એની ચર્ચા કેમ નથી થતી? એમાં તમારું એક પોલિટિકલ રિપોર્ટ છે, ગુજરાતની વિધાનસભા બીજી વિધાનસભા મળી ત્યારે 312 દિવસ મળેલી, ત્રીજી વિધાનસભા 245 દિવસ મળેલી અને પછી 11મી વિધાનસભાથી 154 દિવસ, 150 દિવસ દિવસો ઘટતા ગયા એટલે ધારાસભ્યને કોઈ તક નથી મળતી. આ હું તમને વાત કરું, 8મી તારીખનો તારાંકિત પ્રશ્નો કહું, 380 પ્રશ્નો છે મારી આપને વિનંતી છે કે આજ વિધાનસભામાં બજેટ સત્રમાં કેટલા દિવસ કોંગ્રેસે વોક ઓવર સવાલ કોંગ્રેસ કે ભાજપ નો નથી. તમને જે પર્પઝ માટે લોકોએ ચૂંટીને મોકલ્યા છે એ તો તમે કરતા જ નથી, કે સિમાયનું બાકીનું બધું કરો છો, મારમારી કરો છો, તોફાન કરો છો, તમે તમને શરમ નથી આવતી કરવાની કોશિશ કરો છો. સવાલ એ છે કે આજે આખા દિવસ દરમિયાન લગભગ 380 જેટલા સવાલો વિધાનસભાના ગૃહ ઉપર લેવાના હતા, એમાંથી બીજું કઈ જ નથી. સવાલ એ છે કે જે પ્રશ્ન છે ભાઈ અનિલભાઈ, તમે વિધાનસભામાં પણ આ પરિસ્થિતિ છે, બીજાને પણ બોલવા દઈએ કે સાંભળી આપણે લોકો પણ સાંભળી રહ્યા છે, કારણ કે વિધાનસભાના દ્રશ્યો તો જોયા, ડિબેટના દ્રશ્યો પણ લોકો જોઈ રહ્યા છે.
આપનો સવાલ અનિલભાઈ, ટૂંકમાં એ સવાલ. મારો સવાલ મહેશભાઈને એવો છે, સંધ્યાજી, નવસાદભાઈને સાંભળ્યા, મેં પ્રતાપભાઈને સાંભળ્યા, જગદીશભાઈ પંચાલને સાંભળ્યા, મહેશભાઈનો મારો પ્રશ્ન એ છે કે આજે જે વિધાનસભાના વરવા દ્રશ્યો દેખાય છે એના સંદર્ભમાં એમને શું કહેવું છે કોંગ્રેસ બાબતમાં? નંબર વન. નંબર ટુ, આપણે જૂની ભૂતકાળ ભૂલી જઈએ, વિધાનસભા ચાલુ થયા પછી બજેટ સત્રમાં કોંગ્રેસે સંસદીય પ્રણાલી પ્રમાણે ચર્ચા કરવાના અનિલભાઈ, મારો પણ એક સવાલ છે, બીજા સવાલનો જવાબ તો લઈશું અનિલભાઈ, મારો એક સવાલ, મારો એક સવાલનો જવાબ પણ આપની પાસે, કારણ કે સરકારમાં આપશો માટે આ સવાલ પણ આપને પૂછી રહી છું. અનિલભાઈ એક મિનિટ મારો અવાજ પણ સાંભળી લો જરા. અનિલભાઈ એક સેકન્ડ, મારો સવાલ આપનો જવાબ આપજો. વિધાનસભાનું જે સત્ર ચાલતું હોય છે શું તેનું જીવન પ્રસારણ થવું જોઈએ? ફક્ત આ સવાલ હા કે નામાં જવાબ. વિધાનસભાનું જીવન પ્રસારણ કરવું કે નહીં એ અધ્યક્ષની અને સરકાર, તમારું અંગત મંતવ્ય શું છે? પરંતુ પાર્ટી એઝ અ પાર્ટી વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટી શું માને? તેલંગાણા, તેલંગાણામાં આજે કોંગ્રેસના બે ધારાસભ્યોએ આ જ પ્રકારનું વર્તન કર્યું છે. લોકસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય સંસદ સભ્યો આ જ પ્રકારનું વર્તન કરે છે. મૂળ આ પ્રકારનું અસંસદીય વર્તન અસંસદીય વર્તન એ કોંગ્રેસના સંસ્કારમાં અને એની ઘડસૂતિમાં છે. એટલે લોકશાહી ઢબે કોંગ્રેસ ક્યારે કામ કરવા ટેવાલી જ નથી. પરંતુ તો આ ગુજરાતની ગરવી ગુજરાતની જનતા જુએ કે જવાબદાર સત્તા પક્ષ કઈ પ્રકારનું બેહુદું વર્તન કરી રહી છે, કઈ પ્રકારે પોતાના બહુમતીના જોરે વિરોધનો સૂરને દબાવી રહી છે, લોકોના સાચા પ્રશ્નોનો જવાબ નથી આપતી, માત્ર પોતાની વાહવાહી કરાય એવા પ્રશ્નોની અંદર લાંબા લચકદાર પાસે સમય નથી. મહેશભાઈ ટૂંકમાં જે સવાલ પૂછ્યો તેનો ટૂંકમાં આપની પાસે શું જવાબ છે? ઠીક છે, આની પાછળનું ષડયંત્ર શું છે? આજની ઘટના પાછળનું બહુ મોટું ષડયંત્ર છે સંધ્યાબેન, કારણ કે જ્યારથી રાજ્યસભાની ચૂંટણીનું એલાન થયું ત્યારથી સાવ સામાન્ય ક્ષુલ્લક બાબતો લઈને રાજ્યસભાના અમારા ઉમેદવારોના ફોર્મમાં વાંધાઓ કાઢવાના, સાંજ સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા કરવાનો, કોઈ ના કોઈ રીતે સંવિધાનિક પ્રક્રિયાને દખે ચડાવવાની અને અમારો ઉમેદવારનું ફોર્મ રદ કેમ થાય એના માટે શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા, તેમ છતાં એમાં ફાવ્યા નહીં અને છેલ્લે અમારા ધારાસભ્યને સસ્પેન્ડ કરાવી, વિધાનસભાની અંદર ચૂંટણી યોજી અને આપણે પણ પચાવવાની તાકાત આપણામાં પણ હોવી જોઈએ. જે અમે પ્રયત્ન કર્યા હતા અહેમદભાઈ પટેલ એ જ પ્રકારની આ વખતે એમને કરવાની મંશા હતી, પરંતુ એમને એ મંશામાં પણ સફળ થવાના નથી. પણ મોકો આપે જ આપ્યો છે, ક્યાંક એ પણ ના ભૂલવું જોઈએ. ઠીક છે, આ પ્રકારનું ષડયંત્ર હતું, એ ષડયંત્રનો આજે એપિસોડ છે, દ્રશ્યો છે નવસાદભાઈ, એ ન ભૂલવું જોઈએ. આપ સૌનો આભાર, માફ કરશો, મારી પાસે સમય નથી માટે હું આપનો રિવ્યુ નહીં લઈ શકું, આપનો પોઈન્ટ નહીં રાખી શકે, આપ સૌનો આભાર. પરંતુ જે દ્રશ્યો જોવા મળ્યા છે તે દ્રશ્યો ખરેખર શરમનાક છે, અને આ પ્રકારનું જો મોડલ ગુજરાત મોડલ હોય તો લોકો પણ વિચારવા માટે અથવા તો થૂથું કરતા હશે. જે લોકો કદાચ બહારના લોકો આ દ્રશ્યો જોતા હશે, શરમજનક એ ઘટના, આગળના સમયમાં આવી ઘટનાઓ ન થાય તે જોવાનું કામ હવે ધારાસભ્યોનું છે. રજા આપશો.